નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. સુરતમાં રક્ષાબંધનના દિવસે પાલિકાની બસમાં મહિલા અને બાળકોને વિનામૂલ્યે મુસાફરીની જાહેરાત. સુરત મહાનગરપાલિકાની આજની મળેલી ખાસ સામાન્ય સભામાં ટ્રાન્સપોર્ટના અધ્યક્ષ રમીલા પટેલે જણાવ્યું હતું કે જ્યારે સુરત મહાનગરપાલિકાએ બસ સેવા શરૂ ન કરી હતી ત્યારે સુરતની અંદર રિક્ષામાં અનેક મુસાફરો ભરેલી જતા હતા અને તેમની પાસેથી વધુ ભાડું વસૂલવામાં આવતું હતું. પાલિકાએ બસ સેવા શરૂ કર્યા બાદ સિટી બસ અને બીઆરટીએસ બસમાં રોજના 2.5 લાખ મુસાફરો મુસાફરી કરે છે. વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન અને મહિલાઓ માત્ર 1000 રૂપિયા ભરીને આખો વર્ષ અનલિમિટેડ મુસાફરી કરી શકે છે. આ સાથે તેઓએ અગત્યની જાહેરાત કરતાં કહ્યું હતું કે આગામી રક્ષાબંધનના દિવસે અંગત વર્ષની જેમ જ સુરત મહાનગરપાલિકાની બીઆરટીએસ અને સિટી બસમાં મહિલાઓ અને બાળકોને વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. આ ઉપરાંત ઓએનજીસીથી સરથાણા વચ્ચે પ્રાયોગિક ધોરણે માત્ર મહિલાઓ માટેની બસ શરૂ કરવામાં આવશે. કૃણાલ સિલર, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર અને આરોગ્ય સમિતિ સભ્ય અને જાહેર પરિવહન પ્રવૃત્તિ સભ્ય. હમણાં સામાન્ય સભામાં શું કરાવ બહેનો માટે રાખ્યો? આપણે સૌ જાણીએ છીએ કે રક્ષાબંધન એ આપણા હિન્દુ ધર્મ, સનાતન ધર્મનો પવિત્ર તહેવાર છે, જે પર્વમાં બહેનો પોતાના ભાઈઓની રક્ષા માટે પ્રાર્થના કરે છે અને એના હાથે રક્ષાસૂત્ર બાંધે છે. આ પવિત્ર તહેવારે સુરત મહાનગરપાલિકા તરફથી મહિલાઓ, માતા, બહેનો માટે નવી યોજના લાવવામાં આવી છે કે જેમાં રક્ષાબંધનના દિવસે એટલે કે 30મી તારીખે દરેક માતા બહેનો પોતાના ભાઈઓને જે રક્ષાબંધન માટે જાય છે તેના માટે આ બસ સેવાનો ફ્રીમાં લાભ લઈ શકશે. અને વધુમાં સુરત મહાનગરપાલિકા તરફથી નવી યોજના લાવવામાં આવી છે જેમાં મહિલાઓ 1000 રૂપિયામાં આખા વર્ષમાં અનલિમિટેડ સેવા, આ બસ સેવાનો લાભ લઈ શકે.